आज यहाँ पे सिंपल प्रेजेंट टेंस सीखीशू। तो सिंपल प्रेजेंट टेंस, सिंपल प्रेजेंट टेंस એટલે કે સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ ક્વોલિટેટિવ। સાદો વર્તમાન કાળ ક્વોલિટેટિવ સ્ટુડન્ટ્સ, તો સાદો વર્તમાન કાળ એટલે કે જે રોજબરોજ થતી ક્રિયા છે, એક્શન્સ વિચ વી ડુ રેગ્યુલરલી, રાઈટ, ઓર ધ એક્શન્સ વિચ રીમેન્સ ટ્રુ, ઓકે, એન્ડ ધ યુનિવર્સલ ટ્રુથ। That is, that in those sentences we use simple present tense, okay? The actions which we do, do regularly indicates simple present साथे आर, यू, यू साथे आर,
क्यारे नहीं लागे, इज एम आर क्यारे लागसे अने क्यारे नहीं।
acronym role forms to be forms to have forms to do forms right જોઈ લીધા છે હવે આપણે જોઈએ ફર્સ્ટ બ્લેન્ક માય મધર બ્લેન્ક ધ કેટ ફીડ બરાબર છે એટલે બિલાડીને ફીડ મીન્સ ખવડાવે એટલે ખાવાનું આપે કોણ આપે છે મમ્મી આપે છે બરાબર તો અહીંયા ફીડ આપ્યું છે તો એને માય મધર થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે એસ કે યસ લાગશે ને યસ તો અહીંયા આગળ આવશે ફીડ ખ્યાલ આવી ગયો કે માય મધર એક જ છે મધર એક વચન છે એટલે એસ કે યસ લાગે છે તો ફીડ કરો ઓકે નેક્સ્ટ લાસ્ટ જે કોન્સોનન્ટ હોય તો એને એસ લાગે છે બરાબર નેક્સ્ટ જોઈએ ધ આર્ટિસ્ટ બ્લેન્ક હિઝ કેનવાસ ઇન બ્રાઇટ કલર્સ બરાબર છે બ્રેકેટમાં આપ્યું છે પેઇન્ટ બરાબર આર્ટિસ્ટ એક જ છે થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે એસ કે યસ લાગશે કે નહીં લાગે લાગશે તો અહીંયા આગળ આપણે પેઇન્ટ ને શું કરીશું પેઇન્ટ એસ લાગશે રાઈટ લાસ્ટ કોન્સોનન્ટ હોય તો એસ લાગે છે રાઈટ આર્ટિસ્ટ છે જે કલાકાર છે એના કેનવાસ ને બ્રાઇટ કલર્સ થી પેઇન્ટ કરે છે બરાબર નેક્સ્ટ જોઈએ આપણે ધ ફોર ફ્રેન્ડ્સ બ્લેન્ક કેનીસ ઇવનિંગ ચાર મિત્રો છે એ સાંજે શું કરે છે ટેનિસ રમે છે પ્લે આપ્યું છે કેટલા મિત્રો છે ફોર ફ્રેન્ડ્સ છે એટલે એક વચન નથી રાઈટ તો અહીંયા વચ્ચે પ્લે છે એનું શું થશે એનું એ જ રહેશે એસ લાગશે નહીં એટલે અહીંયા આપણે લખીશું પ્લે બરાબર નેક્સ્ટ ધેર ડ્રેન્ક ઇનફ વોટર ઇન ધ જગ બ્રેકેટમાં ટુ બી ફોર્મ સાથે મૂકવાનું છે તો અહીંયા ડેર બ્લેન્ક ઇનફ વોટર ઇન ધ જગ બરાબર જગમાં ઇનફ પાણી છે રાઈટ તો અહીંયા મેં શું લાગશે ડેર ઇઝ રાઈટ વોટર છે બરાબર છે તો એ વોટર ને માપી શકાતું નથી ઇનફ વોટર ડેર ઇઝ ઇનફ વોટર ઇન ધ જગ ઓકે ધેન નેક્સ્ટ આપણે જોઈએ દે બ્લેન્ક નેબર બ્રેકેટ માં આપ્યું છે હેસ તો મેં તમને કહ્યું હતું કે હી શી ઇટ હોય તો હેસ લાગે બાકી બધામાં હેવ લાગે છે અહીંયા ધે આપ્યું છે તો આપણે એને શું મૂકીશું વેરી ગુડ અહીંયા આવશે હેવ દે હેવ અ ન્યુ નેબર રાઈટ શું છે નવો પાડોશી છે નેક્સ્ટ ધ ન્યુ સ્ટોન બ્લેન્ક ઓર બ્રોકન લે નવું જે સ્ટૂલ છે જે ટેબલ છે એનો શું થઈ ગયું છે પગ ભાગી ગયો છે પાયો તૂટી ગયો છે બરાબર છે અહીંયા હેસ આવ્યું છે સ્ટૂલ એક જ છે અહીંયા ધે એટલે તેઓ બહુ વચન થતું હતું તો આપણે અહીંયા હેવ મૂક્યું છે ન્યુ સ્ટૂલ એ ઇટમાં આવે છે આ રીતે ઇટમાં ત્રીજો પુરુષ એક વચન થર્ડ પર્સન સિંગ્યુલર તો અહીંયા હેસ છે એની જગ્યાએ શું આવશે અહીંયા આગળ હેસ નું હેસ જ છે રાઈટ થર્ડ પર્સન સિંગ્યુલર હોય કે શી હોય તો હેસ લાગે The new school has a broken leg. Okay. Next, birds plan to eat worms. Birds ne શું ગમે છે? Birds એક નથી, એક પણ નથી, ઘણા બધા પક્ષીઓ છે. બરાબર છે? તો અહીંયા આગળ like ને SKS લાગશે નહીં લાગે. Right? So birds like to eat worms. બરાબર insects. ફાધર બ્લેન્ક અપસેટ વિથ યુ ફાધર તારી સાથે શું છે અપસેટ છે બરાબર છે તો ચિંતામાં છે રાઈટ તો બી ટુ બી નું મૂકવાનું છે ફાધર એક જ છે તો ઇઝ આવે એમ આવે કે આર આવે આની સાથે કેમ આવે યુ વી દે સાથે આર આવે બરાબર તો હી શી ઇઝ સાથે શું આવે ઇઝ આવે ફાધર ઇઝ અપસેટ વિથ યુ બરાબર છે ફાધર ઇઝ અપસેટ વિથ યુ તો અહીંયા આગળ ઇઝ લાગે છે તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આગળ બી કનેક્ટ ધ એરર્સ ઇન ધ ટેન્સ ઓફ ધ વર્બ્સ ઇન ધીસ સેન્ટેન્સીસ તો અહીંયા આપણે શું કરવાનું છે અહીંયા કેટલા એરર્સ છે બરાબર એટલે કે ભૂલ છે એ ભૂલને આપણે સુધારીને વાક્ય ફરીથી લખવાનું છે રાઈટ તો અહીંયા આપણે જોઈએ બેટી લા
लाइक ने एस लगे बी तो एस लगे ओके नेक्स्ट जो ये सेंटेंस दिस टेबल इज हैविंग ए ब्रोकन लेग आ टेबल नो पग भागेलो छे मतलब टेबल नो पायो भागेलो छे तो અહીં આગળ એરર શું છે કોઈ મને કહેશે યસ શું થશે અહીં આગળ ઇઝ હેવિંગ ઇઝ હેવિંગ એટલે શું તેની પાસે છે બરાબર તેનો પગ ભાગેલો છે એવું ના કહી શકીએ આપણે તેનો તેની પાસે ભાગેલો પગ છે તો આ ઇઝ હેવિંગ છે એ એરર છે બરાબર છે તો અહીં આગળ આપણો આન્સર શું આવશે ઇઝ હેવિંગ ની જગ્યાએ શું આવશે ધીસ ટેબલ એક જ છે તો હેવ કે આવશે કે હેઝ આવશે યસ સો આવશે હેઝ આવશે બરાબર છે તો અહીંયા ધીસ ધીસ ટેબલ Thank you.
એની અંદર શું કરવાનું છે રીરાઇટ ધ સેન્ટેન્સીસ બાય રિપ્લેસિંગ ધ સબ્જેક્ટ વિથ ધ ગિવન વર્ડ્સ મેક નેસેસરી ચેન્જીસ ટુ ધ વર્બ અહીં આગળ જે બ્રેકેટમાં સબ્જેક્ટ આપ્યા છે એને આપણે આ વાક્યના સબ્જેક્ટ જોડે ચેન્જ કરવાના છે સાથે સાથે તમે જો સબ્જેક્ટ ચેન્જ કરશો તો વર્બ પણ ચેન્જ થશે કેવી રીતે એસ કે ડીએસ લાગે બરાબર ને કે ત્રીજો પુરુષ એકવચન હશે તો એસ કે ડીએસ લાગશે રાઈટ તો અહીંયા આગળ જુઓ તમે આઈ લાઈક પીઝા બરાબર તો બ્રેકેટમાં છે પ્રિયા શું છે પ્રિયા તો અહીંયા આગળ શું થશે પ્રિયા મૂકી તો લાઈક આપ્યું છે એને એસ કે એસ લાગશે ને યસ તો પ્રિયા લાઈક્સ પીઝા પ્રિયા લાઈક્સ પીઝા બરાબર છે નેક્સ્ટ આઈ ડુ માય હાઉસહોલ્ડ ટાસ્ક ક્વિકલી હું મારા ઘરનું કામ ફટાફટ કરું છું તો આપણે આ વાક્યની અંદર સબ્જેક્ટ કોણ છે આઈ છે બરાબર આપણે મૂકવાનો કયો છે શી તો અહીંયા સી મૂકીશ તો હી શી ઇટ હોય તો શું આવે ડુ કે ડસ આવે કે આપણે અગાઉ સમજી ગયા છે તો એનો બીજો કેસ કેસ શું આવશે શી ડસ અહીંયા માય છે આઈ નું માય થાય તો શી નું શું થાય હર થાય શું થાય હર She does her household પાછું વાક્ય એટલે જ રહેશે task quickly She does her household task quickly next I cry હું રડું છું when I watch sad movies હું ક્યારે રડું છું જ્યારે હું sad movies જોઉં છું ત્યારે અહીંયા બ્રેકેટમાં શું આપ્યું છે my મધર તો મારે અહીંયા જેટલા જેટલા સબ્જેક્ટ છે એને આપણે અંડરલાઈન કરીએ તો ખબર પડે કે મારે શું કરવાનું છે ત્યાં આગળ મૂકવાના છે આપણે માય મધર ઓકે તો અહીંયા જોઈએ માય મધર ક્રાય આપ્યું છે માય મધર એ થર્ડ પર્સન સિંગ્યુલર છે તો ક્રાયને શું થશે ક્રાઇઝ થશે રાઈટ હોય નીકળી જશે અને માય ઈએસ મૂકવાનું My mother cries when I is there. My mother do je objective case kaise? My mother cries when she watch watch nu su kaise? Watches. Barabar yes kaise? Sad movies. Right? Mara mummy sad movies jove che tyare te rade che. Okay? Thank you. નેક્સ્ટ જોઈએ આપણે આઈ ઓફન ઈટ પાસ્તા હું ક્યારે પાસ્તા ખાઉં છું બરાબર અહીંયા આઈ ની જગ્યાએ શું થશે દે મૂકીશું બરાબર આપણે અહીંયા દે મૂકીએ તો આપણો વર્બ કઈ છે ઈટ છે બરાબર તો ઈટ ને ઈટ્સ લાગશે નહીં આવે બરાબર તો આઈ ઓફન એની જગ્યાએ દે ઓફન ઈટ પાસ્તા They often eat pasta. Thank you. Next, do a sentence. She plays football every day. તેની શું કરે છે તેની ફૂટબોલ દરરોજ રમે છે તો અહીંયા પછી ની જગ્યાએ મારે શું મૂકવાનું છે આઈ મૂકવાનું છે તો આઈ પ્લેસ છે તો આઈ ની સાથે પ્લેસ આવશે નહીં બરાબર આઈ પ્લે ફૂટબોલ છું બરાબર તો આઈ ની જગ્યાએ આપણે
વી મૂકવાનું છે સબ્જેક્ટ ફાઇન માં હોય તો હું થી પ્રશ્ન પૂછવાનો તો આપણને જવાબ આવે રાઈટ વી વી પ્લે વિથ માય નેબર્સ ડોગ Thank you.